જીવલેણ આગની ઘટનાઓને કારણે સતત ચર્ચામાં રહેતા સુરત શહેરમાં મંગળવારે બારમી ડિસેમ્બરે પણ આગની મોટી ઘટના બની હતી રિંગ રોડ ઉપર હજારો લોકોની અવજવર ધરાવતા કાપડ માર્કેટના વિસ્તારમાં મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી રિંગ રોડના કમેલા દરવાજા ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ એક માંગ આગ ફાટી નીકળી હતી આગ લાગી હોવાની જાણ થતાં જ કાપડ માર્કેટમાં દોડધામ મચી ગઈ હતી વેપારી કર્મચારી ગ્રાહકો માર્કેટની બહાર ટોળે વળી ગયા હતા માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી તાબડતોબ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ માર્કેટ દોડી ગઈ હતી માન દરવાજા ડુંબાલ અને નવસારી બજાર ફાયર સ્ટેશનથી ફાયરટેન્ડર્સ સાથે લાશ્કરોની ટુકડીઓ માર્કેટમાં આગ ઓલવવા પહોંચી હતી જોકે માર્કેટમાં લાગેલી આગના લીધે ધુમાડો ખૂબ ફેલાઈ ગયો હતો તીવ્ર ધુમાડાને કારણે ફાયરના લાશ્કરોએ ઓક્સિજન માસ્ક પહેરવાની ફરજ પડી હતી બ્રીધિંગ સેટ્સ પહેરીને લાશ્કરો માર્કેટની અંદર આગ ઓલવવા માટે પ્રવેશ્યા હતા ફાયર ઓફિસરનું કહેવું હતું કે કાપડના તાકાઓમાં આગ લાગી હતી સિન્થેટિક કાપડ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી ધુમાડો પણ ખૂબ થઈ રહ્યો હતો ગુંગળામણથી બચવા લાશ્કરોએ બ્રીધિંગ સેટ્સ પહેરી અંદર પ્રવેશવું પડ્યું હતું બ્રીધિંગ સેટ્સ સાથે ઓક્સિજનના સિલિન્ડર પણ સાથે રાખ્યા હતા લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા ભારે મથામણ કરવી પડી હતી રોડ પર ટોળે વળેલા લોકો પણ ગુમરામણ અનુભવી રહ્યા હતા તેમને પણ મોંઢા પર રૂમાલ બાંધવા પડ્યા હતા ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાજેતરમાં જરિંગ રોડની કાપડ માર્કેટમાં ફાયર સેફટી માટે કડકાઈ દાખવવા માંડી છે પખવાડિયા પહેલા અભિષેક માર્કેટમાં ફાયર સાધનોના મામલે કાર્યવાહી કરાઈ હતી આ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના લીધે ફાયર ડિપાર્ટમેન્ટે માર્કેટને સીલ મારી પંદરસો દુકાનોને તળાંગ લાગ્યા હતા કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત